फ्रेंड्स हाउ आर यू। घरशाला बुनियादी शिक्षण संस्था संचालित यूट्यूब चैनल में हूँ तृप्तिबेन धकाण आप सब विद्यार्थी मित्रों फरीथी हार्दिक स्वागत करू छूँ। विद्यार्थी मित्रों तमे बधा मजा में हशो अने बधा ज वीडियो खूब सरस रीते जोई रह्या हशो, तेमज हमणा आपणे जे एकम कसोटी चाले छे तेना पेपरना जवाब पण तमे खूब सरस रीते आपी रह्या हशो। तो फ्रेंड्स तमे बधा खूब सरस मजानी तैयारी करजो। अने हाँ फ्रेंड्स, आजना सरस मजाना लेक्चर में आपणे यूनिट 3 समझवा जई रह्या छे, जे आपणे कंटीन्यू करीए छीए, जेनुं नाम छे इन फ्यूचर। तेनी एक्टिविटी 3 स्टार्ट करशुं आपणे अने पाछळनी जे बधी એક્ટિવિટીઓ છે તે સમજવા પ્રયત્ન કરશું। ફ્રેન્ડ્સ લાસ્ટ લેક્ચરમાં આપણે એક્ટિવિટી 3 સમજ્યા, પણ તેના ન્યૂ વર્ડ્સ અને એની એક્સરસાઇઝ તે બાકી છે। તો ચાલો ફ્રેન્ડ્સ તે સમજીએ। આપણે જોયું કે એમાં 3 મિત્રો છે, એના જે 3 એમણે જે એસે લખેલા હતા કે તેઓ શું બનવા માંગે છે તેનું ખૂબ સરસ રીતે આપણે સમજવા પ્રયત્ન કર્યો। ચાલો ફ્રેન્ડ્સ આજે આપણે તેના એક્ટિવિટી થ્રીના ન્યૂ વર્ડ્સ લખવા પ્રયત્ન કરીએ અને સમજવા પણ। આ રહ્યા આપણા ન્યૂ વર્ડ્સ, તો ચાલો તે સમજવા માટે અને તમે મારી સાથે સાથે લખજો। અને હા, હું છે ને ગુજરાતી અર્થ નહીં લખું પણ બોલીશ, અને તમારે પણ સરસ રીતે લખવાનું છે। હવે પહેલી જે આડી લાઈન છે ને એમાં પહેલો સ્પેલિંગ છે કોમ્પિટિશન। કોમ્પિટિશન એટલે સ્પર્ધા, કોમ્પિટિશન એટલે સ્પર્ધા। ટોપિક એટલે વિષય, ટોપિક એટલે વિષય। ટુ ઇન્સલ્ટ એટલે ભૂલ, ટુ ઇન્સલ્ટ એટલે અપમાન કરવું, ભૂલ ન થાય ફ્રેન્ડ્સ, એ મેં બોલવામાં ભૂલ કરી, ટુ ઇન્સલ્ટ એટલે અપમાન કરવું। ત્યાર પછી છે ફોલ્ટ, ફોલ્ટ એટલે ભૂલ, બીજી લાઈનમાં પહેલો સ્પેલિંગ બોલું છું, ફોલ્ટ એટલે ભૂલ। ત્યાર પછી છે અબિલિટી, અબિલિટી એટલે આવડત, અબિલિટી એટલે આવડત, એ બીજી લાઈનમાં ત્રીજો સ્પેલિંગ, ટુ ડિસ્કવર એટલે શોધી કાઢવું, ટુ ડિસ્કવર એટલે શોધી કાઢવું। ત્યાર પછી ત્રીજી લાઈનમાં પહેલો સ્પેલિંગ છે તે હું બોલું છું। હવે તે સ્પેલિંગ છે ઓપિનિયન એટલે મત અથવા અભિપ્રાય, ઓપિનિયન એટલે મત અથવા અભિપ્રાય। ટુ ઇન્સિસ્ટ એટલે આગ્રહ રાખો, ટુ ઇન્સિસ્ટ એટલે આગ્રહ રાખો। અને ત્યાર પછી છે BAY, બે, બે એટલે અખાત અથવા ઉપસાગર, બે એટલે શું થાય, અખાત અથવા ઉપસાગર। ચાલો હવે તમે આ લખી નાખ્યા હશે, હવે આપણે બીજા સ્પેલિંગ લખીએ। હવે ત્યાર પછીના છે ટાઈડ, પહેલી લાઈનમાં આડી લાઈનમાં પહેલું, ટાઈડ એટલે દરિયાની ભરતી ઓટ, ટાઈડ એટલે દરિયાની ભરતી ઓટ। ફ્લોક એટલે ટોળું, ફ્લોક એટલે ટોળું। ફ્લેમિંગો એટલે સુરખાબ, ફ્લેમિંગો એટલે સુરખાબ। ટુ ઓબ્ઝર્વ, બીજી લાઈનમાં પહેલો, ટુ ઓબ્ઝર્વ એટલે બારીકાઈથી જોવું, ટુ ઓબ્ઝર્વ એટલે બારીકાઈથી જોવું। ત્યાર પછી છે ઓર્ગેનાઇઝર, ઓર્ગેનાઇઝર એટલે વ્યવસ્થાપક, ઓર્ગેનાઇઝર એટલે વ્યવસ્થાપક। ત્યાર પછી છે સોઇલ, સોઇલ એટલે માટી। ત્યાર પછી છે ટુ ગેઝ, ટુ ગેઝ એટલે સતત જોવું, ટુ ગેઝ એટલે સતત જોવું। ત્યાર પછી છે ટુ અર્ન એટલે કમાવવું। અને ત્યાર પછી છે શેડ, SHED, શેડ એટલે છાપરી અથવા તો ગમાણ, જે આપણે પશુઓને રાખીએ છીએ તે। હવે એના પછીના જોઈ લઈએ। હવે ત્યાર પછીનું છે ઓર્ગેનિક એટલે કૃત્રિમ ખાતરો, અથવા આપણે એમ પણ કહી શકીએ કે જંતુનાશક દવાઓ વિના પેદા કરેલું। ઓર્ગેનિક એટલે કૃત્રિમ ખાતર, એની બાજુમાં છે તે ફર્ટિલાઇઝર એટલે ખાતર, ફર્ટિલાઇઝર એટલે ખાતર। ગ્રો એટલે પેદા કરવું અથવા ઉગાડવું, ગ્રો એટલે પેદા કરવું અથવા ઉગાડવું। ત્યાર પછી છે ક્રોપ એટલે પાક, ક્રોપ એટલે પાક। અને પ્રોફેશન, પ્રોફેશન એટલે વ્યવસાય, પ્રોફેશન એટલે વ્યવસાય। હવે આપણે એક્ટિવિટી 3 એમાં જે બી વિભાગ છે એમાં આપણે જોઈએ
तो एने शूँ कीधु के सेंटेन्सीस गीवन हियर आर मिक्सड अप आइडेंटिफाय द सेंटेन्सीस फॉर सिद्धार्थ इवा एंड नीतिन एट अँ जे त्रय वक्यों से नीचे आप त्रय सेंटेन्सीस भेगा थी गया है जेमा सिद्धार्थना है इवाना है नीतिनना है तो शूँ करवानु आज मिक्स थे गेला वक्यों से एने तमारे अलग अलग पाड़वाना है। तो जो नीचे आपने आप सिद्धार्थ विभाग आप नीतिनो आप तो जो सिद्धार्थ ने अनुकूल थता है मानो कि आप पहली लाइन थी स्टार्ट करिए हमें सिद्धार्थ शू बनवा मांगत तो टीचर पची ईवा ट्रेकिंग ऑर्गेनाइजर और नीतिन शू बनवा मांगत तो ई फार्मर बनवा मांगत तो पहलू जो आप जुए कि आई विल नेवर इन्सल्ट ध स्टूडेंट्स हूँ क्यारे पण विद्यार्थीओनु इन्सल्ट नहीं करूँ तो आ वाक्य आप क्या मूकशू हाँ सिद्धार्थ में मूकशू। હવે સેકન્ડ છે કે આઈ વિલ લર્ન સ્કાય ગેઝિંગ કે હું આકાશનું નિરીક્ષણ કરવાનું જે છે તે હું લર્ન કરીશ તો ઈ વાક્ય તો ઈવા બનવા ઈવા માટે લાગવું પડે કારણ કે ઈવા ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર બનવાની હતી અને એને આમાં પણ ઇન્ટરેસ્ટ હતો। પછી છે આઈ વિલ કીપ અ શેડ ઓફ કાઉસ હું ગાય માટે રહેવાનું છાપરું એટલે કે ગમાણ બનાવીશ તો આ વાક્ય કોના માટે અનુકૂળ પડે હા નીતિનને કારણ કે નીતિન જ બોલ્યું આ વાક્ય। પછી છે વી વિલ ડુ હેન્ડ્સ ઓન એક્ટિવિટીઝ કે અમે ખૂબ જ હાથની જે પ્રવૃત્તિઓ કરશું તો ઈસેમાં આવશે હા સિદ્ધાર્થમાં આવશે। પછી છે આઈ વિલ હેવ ટાઈમ ટેબલ ફ્રી લાઈફ તો કે મારે મારું જે જીવન છે એ ટાઈમ ટેબલ જેવું નહીં એટલે કે હું મારી રીતે એન્જોય કરી શકીશ તો આ સેન્ટેન્સીસ હા આ નીતિનમાં લાગુ પડશે। પછી છે આઈ વિલ ગ્રો ઓર્ગેનિક ફૂડ હું ઓર્ગેનિક ફૂડ ઉગાડીશ તો આ વાક્ય આપણે કોના માટે લાગુ પડશે હા નીતિન માટે। પછી આઈ વિલ ગો આઉટ વિથ માય સ્ટુડન્ટ્સ હું મારા વિદ્યાર્થીઓ સાથે બહાર જઈશ તો આ સિદ્ધાર્થમાં આવશે। પછી આઈ વિલ ફાઇન્ડ આઉટ ધ બ્યુટિફુલ પ્લેસીસ ઇન ગુજરાત તો હું ગુજરાતના સુંદર સ્થળોને ફાઇન્ડ કરીશ એટલે કે શોધી કાઢીશ તો આ વાક્ય કોના લાગુ પડે તો હા ઈવાને। હવે ત્યાર પછીનું છે કે ભાઈ આઈ વિલ એન્જોય ફેમિલી લાઈફ હું મારી ફેમિલી લાઈફ એન્જોય કરીશ તો આ સેન્ટેન્સીસ કોણ બોલે છે નીતિન। પછી છે આઈ વિલ હેવ હેલ્ધી ફૂડ મારી પાસે સ્વાસ્થ્યવર્ધક જમવાનું પણ હશે તો આ નીતિન બોલે છે અને સાથે સાથે એર એન્ડ વોટર એટલે કે આઈ વિલ હેવ હેલ્ધી ફૂડ એર એન્ડ વોટર મારી પાસે સ્વાસ્થ્યવર્ધક જમવાનું હવા અને પાણી હશે। તો ફ્રેન્ડ્સ તમે આ ત્રણે ત્રણ સેન્ટેન્સીસ તમારા ફેરબુકમાં સરસ રીતે લખી નાખજો અને એને વ્યવસ્થિત પાર્ટ પાડીને લખજો અને એમાં એમ પણ લખી શકાય કે સિદ્ધાર્થ તો ટીચર ઈવા તો ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર અને નીતિન તો ફાર્મર। ચાલો ફ્રેન્ડ્સ હવે આપણે નીચેના જે ટ્રુ ફોલ્સ છે તે જોઈએ અને સમજીએ। ચાલો ફ્રેન્ડ્સ હવે આપણે સી વિભાગ જોઈએ એમાં એમ છે રાઇટ ટ્રુ ઓર ફોલ્સ ફોર ઈચ સેન્ટેન્સીસ કરેક્ટ ધ ફોલ્સ સેન્ટેન્સીસ એન્ડ ટેલ ઇટ ટુ ધ ક્લાસ એટલે તમારે ટ્રુ ફોલ્સ તો લખવાના છે પણ સાથે સાથે જે કરેક્ટ સેન્ટેન્સીસ છે એ પણ તમારે લખતું જવાનું છે। તો ચાલો ફ્રેન્ડ્સ આપણે બનાવીએ હવે ફર્સ્ટ વન છે કે સિદ્ધાર્થ વિલ ઇન્સિસ્ટ ઓન પિન ડ્રોપ સાયલેન્સ ઇન ધ ક્લાસ તો કે સિદ્ધાર્થ છે એ એવો આગ્રહ રાખશે કે ક્લાસમાં નીરવ શાંતિ હોવી જોઈએ તો સિદ્ધાર્થે શું કીધું હતું કે હું એવો આગ્રહ રાખીશ નહીં તો ત્યાં વાક્ય કેવી રીતે બને તો કે સિદ્ધાર્થ વિલ નોટ એટલે જે ઇન્સિસ્ટ છે એની બાજુમાં નોટ લગાડી દેવાનું અને પછી આખું સેન્ટેન્સીસ તૈયાર થાય તો કે સિદ્ધાર્થ વિલ નોટ ઇન્સિસ્ટ ઓન પિન ડ્રોપ સાયલેન્સ ઇન ધ ક્લાસ તો આમાં શું જવાબ આવશે ફોલ્સ એટલે તમે ઉપરમાં જે છે ત્યાં ફોલ્સ લખી નાખજો। હવે ત્યાર પછીનું આપણે જોઈએ સેકન્ડ વન છે કે ઈવા વિલ લર્ન સ્કાય ગેઝિંગ તો કે ઈવા છે એ સ્કાય ગેઝિંગ એટલે કે આકાશનું જે નિરીક્ષણ કરવાનું છે તેનો અભ્યાસ કરશે તો ચાલો ફ્રેન્ડ્સ એનો આન્સર શું આવશે હા ટ્રુ આવશે શું આવશે ટ્રુ તો ચાલો આપણે તે લખીએ। હવે આપણે થર્ડ વન જોઈએ ત્રીજું નીતિન વિલ યુઝ ઓનલી કેમિકલ ફર્ટિલાઇઝર્સ કેમિકલ એટલે રસાયણવાળું અને ફર્ટિલાઇઝર્સ એટલે ખાતર તો શું નીતિન ખાલી એ જ ફર્ટિલાઇઝર યુઝ કરવાનો હતો તો શું આવે એમાં હા ફોલ્સ આવે અને એનો આન્સર શું આવે તો કે નીતિન વિલ યુઝ ઓનલી ઓર્ગેનિક ફર્ટિલાઇઝર બરાબર તો એનો જવાબ શું આવશે ફોલ્સ। હવે આપણે લઈએ ફોર્થ વન એટલે કે ચોથું
કે સિદ્ધાર્થ વિલ બીકમ અ ફ્રેન્ડ ટુ હિઝ સ્ટુડન્ટ્સ, એટલે કે સિદ્ધાર્થ તેના વિદ્યાર્થીઓનો મિત્ર બનશે. તો એ તો એવું કરવા જ માગે છે, તો એમાં આન્સર શું આવશે? ટ્રુ આવશે, એટલે કે સાચું. હવે ત્યાર પછીનું લઈએ આપણે પાંચમું. ઈવા વિલ નોટ અર્ન ગુડ મની, ઈવા સારા પૈસા કમાશે નહીં. તો આપણે પહેલાં જે એમણે કીધું હતું ને ધવલભાઈ, કે તમે આમાં ખૂબ સારા પૈસા કમાઈ શકો, તો એનો આન્સર શું આવે? ફોલ્સ આવે ને, પણ આપણે સુધારીએ તો કે ઈવા વિલ અર્ન ગુડ મની, એટલે કે ઈવા સારા પૈસા કમાઈ શકશે. તો આનો જવાબ તમે ફોલ્સ લખી નાખજો. હવે ત્યાર પછીનો ડી વિભાગ છે કે હુ કેન સ્પીક ધીસ સેન્ટેન્સીસ રાઇટ ધેર નેમ્સ, નીચે આપેલા વાક્યો કોણ બોલી શકે, તો એના નામ તમારે લખવાના છે. બરાબર, આપણે આ કોણ બોલે એના જેવું જ છે, પણ આ વાક્યો છે એ પાઠમાં હજી સુધી એ લોકોએ ખાલી એસ જ લખ્યો હતો, એટલે એમાં એ કંઈ બોલા ન હતા. હવે પહેલું સેન્ટેન્સીસ છે, સ્ટુડન્ટ સ્કીપ ક્વાઇટ ધેર ઇઝ અ બર્ડ ઇન ધ ટ્રી, તો આ વાક્ય કોણ બોલી શકે, કે વિદ્યાર્થીઓ શાંતિ રાખો જો પક્ષી ત્યાં બેઠેલો છે ઝાડ પર. તો આ વાક્ય આપણા સિદ્ધાર્થભાઈ બોલી શકે ને, તો આનો આન્સર આપણે લખશું સિદ્ધાર્થ. હવે ત્યાર પછીનો છે સેકન્ડ વન. હવે એમાં એમ છે, ફ્રેન્ડ્સ વી વિલ ગો ફોર અ મૂવી ઓન 26 જાન્યુઆરી, મિત્રો આપણે 26 જાન્યુઆરીએ સરસ મજાનું મૂવી, એટલે કે મૂવી જોવા જશું. તો આ વાક્ય પણ છે એ સિદ્ધાર્થ જ બોલે છે. હવે ત્યાર પછીનું લઈએ આપણે વાક્ય, કે ભાઈ થર્ડ વન છે, વી યુઝ ઓનલી ઓર્ગેનિક ફર્ટિલાઇઝર્સ, કે આપણે ફક્ત ઓર્ગેનિક જે ફર્ટિલાઇઝર્સ છે તે જ યુઝ કરશું. તો આ સેન્ટેન્સીસ કોણ બોલે છે? હા, નીતિન બોલે છે. કોણ બોલે છે? નીતિન. ચાલો હવે ત્યાર પછીનું ફોર્થ વન લઈએ. દિવ્યેશ વિલ યુ પ્લીઝ ડિસ્ટ્રીબ્યુટ ધીસ વર્ડ કાર્ડ્સ ટુ ઈચ ગ્રુપ્સ, ડિસ્ટ્રીબ્યુટ એટલે વહેંચવું. દિવ્યેશ તું આ બધા જ કાર્ડ છે તે દરેક ગ્રુપમાં વહેંચી નાખજે. તો આનો જવાબ શું આવશે? સિદ્ધાર્થ. તો ચાલો આપણે લખીએ. હવે ત્યાર પછીનું છે, વી સપ્લાય 2000 લિટર્સ ઓફ મિલ્ક ટુ ધ ડેરી એવરી ડે, એટલે કે અમે રોજનું સપ્લાય એટલે આપવું 200 લિટર જે મિલ્ક છે તે ડેરી હોય દૂધની ડેરી ત્યાં આપીએ છીએ. તો આ સેન્ટેન્સીસ કોણ બોલી શકે? હા, નીતિન. તો આનો જવાબ પણ તમે લખી નાખજો. હવે ફ્રેન્ડ્સ, આગળની જે આપણે છે એ સમજવા માટે પ્રયત્ન કરી, અને આના બધાના જે આન્સર છે એ તમે સારા અક્ષરે લખી નાખજો. હવે ફ્રેન્ડ્સ, એક્ટિવિટી ઈ છે ને એમાં શું છે કે વોટ વિલ યુ બીકમ, અ ટીચર, અ ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર ઓર અ ફાર્મ, વોટ વિલ યુ ડૂ ધેન? યુ કેન એડ ન્યૂ આઈડિયાઝ ઓલ્સો, એટલે કે જો તમે આ ત્રણમાંથી કંઈક બનવા માંગતા હોય તો તમારે જે ફિલ્ડમાં જાઓ, માનો કે તમે ટીચર બનો, ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર બનો અથવા તો ફાર્મર બનો, તો તમારે જેમ જેમ આપણે સિદ્ધાર્થે ન્યૂ આઈડિયા મૂક્યા, પછી નીતિને આપણે નવું કંઈક કહ્યું, એમ તમે પણ તમારી રીતે સરસ મજાના આઈડિયા એમાં મૂકી શકો, કે ભાઈ તમે ટીચર શું બનવા માગો છો, તમે કઈ એક્ટિવિટીઝથી બાળકોને ભણાવશો, અથવા તો તમે ફાર્મર બનવા માગો છો તો શું કામ ફાર્મર બનવા માગો છો, પછી ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર બનવા માગો છો તો તમે એમાં ન્યૂ શું નાખી શકશો. તો આ તમે તમારી રીતે લખવા પ્રયત્ન કરજો અને ફેરબુકમાં સારા અક્ષરે લખજો. હવે ત્યાર પછીની જે એક્ટિવિટી છે ને ફ્રેન્ડ્સ, ઉપરની એક્ટિવિટી તો તમે જાતે કરજો. હવે એને શું કીધું? વર્ક ઇન ગ્રુપ્સ, ડિસ્કસ વોટ વિલ યુ નોટ ડૂ, યુ કેન રાઇટ ઇટ ઇન ગુજરાતી, પ્રેઝન્ટ યોર વ્યૂઝ ટુ ધ ક્લાસ, એટલે કે તમે ગ્રુપમાં આ પ્રવૃત્તિ કરવાની છે, તમારે બી ચર્ચા કરવાની છે કે તમે શું નથી કરવા માંગતા, અને આનો જવાબ તમે ગુજરાતીમાં પણ લખશો, અને એ તમારે ક્લાસમાં રજૂ કરવાનો છે. પણ અત્યારે તો આપણે ક્લાસ સ્કૂલ ચાલુ નથી, તો તમારી ફેરબુકમાં તમે લખી નાખજો. હવે એમાં પહેલું છે કે યુ આર અ પ્રિન્સિપાલ, જો તમે પ્રિન્સિપાલ હોય તો તમે શું ન કરવા માંગો, માનો કે તમને પ્રિન્સિપાલ બનાવી દેવામાં આવ્યા તો તમે બાળકો માટે શું નહીં કરો, અથવા તો તમે શું એને નવા આઈડિયાસ આપશો, તો તમારે આ વસ્તુ સમજવાની. પછી માનો કે યુ વોન્ટ ટુ સ્ટે ફિટ એન્ડ હેલ્ધી, જો તમારે ફિટ અને હેલ્ધી બનવું હોય તો તમે શું કરશો, તમારે આનો ગુજરાતીમાં જવાબ આપવાનો.
કે ભાઈ હું મારો આઈ વિલ બી નોટ બી લેઝી, એટલે કે હું આળસુ નહીં બનું, હું વહેલો નહીં જાગું, હું જંક ફૂડ્સ એટલે કે બહારનું નહીં જમીશ, પછી આઈ વિલ નોટ ડ્રિંક કોલ્ડ ડ્રિંક્સ એટલે કે હું ઠંડા પીણા નહીં પીઉં. તો આવી રીતે આપણે એને ગુજરાતીમાં આન્સર આપી શકીએ ને. હવે થર્ડ વન છે કે યુ હેવ એન્યુઅલ એક્ઝામિનેશન નેક્સ્ટ વીક. જો તમારે આવતા અઠવાડિયામાં વાર્ષિક એક્ઝામ હોય તો તમે શું કરશો? તો કે આઈ વિલ નોટ સ્લીપ લેટ, હું મોડો જાગીશ, મોડો સુઈશ નહીં. આઈ વિલ નોટ બી લેઝી, હું આળસુ રહીશ નહીં. આઈ વિલ નોટ વેસ્ટ માય ટાઈમ, હું મારો સમય બગાડીશ નહીં. તો આપણે આવી રીતે તમારે વાક્યો ગુજરાતીમાં પણ લખવાના છે, તો પ્રયત્ન કરજો. હવે જો ફ્રેન્ડ્સ, એના પછીની જે એક્ટિવિટી છે ને જી, એમાં શું કીધું કે ટોક વિથ ધીસ પર્સન્સ, ફિલ ધ ડિટેલ્સ ઇન ધ ટેબલ, એટલે કે તમે આ વ્યક્તિઓ સાથે વાત કરો અને તમારે એની જે વિગતો છે ભરવાની. માનો કે પોસ્ટ છે યોર ફેવરિટ ટીચર, માનો કે તમારા ફેવરિટ ટીચર છે, એનું નામ છે, એ તમારે લખવાનું. પછી એને પૂછવાનું તમે શું ભણેલા છો, એટલે એ એજ્યુકેશન કહેશે. પછી તમને કયા સબ્જેક્ટમાં વધારે રસ છે એ લેવાનું. પછી આપણે એને ઓટો ડ્રાઈવર એટલે કે જે રિક્ષા ચાલક હોય એને મળવાનું, એનું નામ પૂછવાનું, એનું એજ્યુકેશન પૂછવાનું, એને શું શોખ છે તે પૂછવાનું. પછી એવી રીતે ડૉક્ટરને, નજીકના કોઈ ડૉક્ટર હોય તો એને મળવાનું, એનું એજ્યુકેશન, નામ ને એને શું શેમાં રસ છે તે પૂછવાનું. પછી એ રીતે શોપકીપર એટલે કે દુકાનદાર, એને પૂછવાનું. ત્યાર પછી એને પણ તમારે એનો શું રસ છે એ જાણવાનું. પછી શોપકીપરને મળીએ તો એને પણ તમારે એનું નામ છે, એનું એજ્યુકેશન, એને શેમાં રસ છે તે જાણવાનું. પછી તલાટી હોય, આપણે જે ગામના તલાટી મંત્રી હોય એમને પૂછવાનું, પછી એમણે શું એજ્યુકેશન ઓલું કરેલું છે તે પૂછવાનું, એમને શેમાં ઇન્ટરેસ્ટ છે એ. એટલે તમે ચાર પાંચ અલગ અલગ ફિલ્ડમાં છે એ વ્યક્તિઓ વિશે જાણશો તો તમને એને એજ્યુકેશનનું જે ડિફરન્સ છે તે, પછી એને શેમાં રસ છે એના વિશે પણ તમને જાણવા મળશે, અને એનાથી તમે પણ કંઈક વિચારતા થશો. બરાબર છે ફ્રેન્ડ્સ? તો તમે આ એક્ટિવિટી પણ જાતે કરજો. તો ફ્રેન્ડ્સ, આજના લેક્ચરમાં આપણે એક્ટિવિટી 3, તેની એક્સરસાઇઝ, ન્યૂ વર્ડ્સ અને તેમજ આગળના જે એના જવાબો હતા તે મેળવવા પ્રયત્ન કર્યા. હું આશા રાખું છું કે તમને આ બધું સરસ રીતે સમજાઈ ગયું હશે. તો ફ્રેન્ડ્સ, આવતા લેક્ચરમાં આપણે ફરીથી મળશું. ત્યાં સુધી મને રજા આપશો, આવજો. થેન્ક યુ.